ઈડરના સપ્તેશ્વર પાસેથી મળેલી લાશનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલતી જાદર પોલીસ. તાજેતરમાં ઈડર તાલુકાના સપ્તેશ્વર પાસે જાડીમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી હતી, જેને જાદર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં આડા સંબંધને કારણે મોતને ઘાટ ઉતારનાર સારા બનેવી સહિત ત્રણ આરોપીઓને જાદર પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જાદર પોલીસને ગઈ તારીખ 30/7/2019 રોજ 11:45 પહેલાં કોઈપણ સમયે મરણ જનાર કોઈ અજાણ્યો પુરુષ આશરે 25-30 વર્ષ વાળાને લાશ આરસોડિયા ગામની સીમમાં સપ્તેશ્વરથી ફુદેડા તરફ જતા રોડ ઉપર આવેલ સાબરમતી નદીના પુલની છેડે આવેલ બાવરની જાડીમાં કોઈ અગમ્ય કારણોસર મરણ ગયેલ હાલતમાં મરી આવે, જે અંગે મુકેશભાઈ રસિકલાલ પટેલ રહે આરસોડિયા વાળાની જાહેરાત આધારે સદરીનું પોસ્ટમોર્ટમ કરાવતા સદરીને માર મારવાથી માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થવાથી સદરીનું મોત થયેલ હોવાનું જણાઈ આવતા આ કામે જાદર પોલીસ સ્ટેશને ગુનો નોંધી પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલિક સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી DM ચૌહાણ સાહેબનાઓએ આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા સૂચના આપેલ તથા CPIC ખેડ બ્રહ્માનાઓને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ગજ્જરનાઓએ પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી સપ્તેશ્વર નજીકમાં વિજાપુરની આજુબાજુમાં આવેલ તમાકુની ખરીઓ ઉપર તપાસ સઘન પૂછપરછ હાથ ધરતા સદર મરણ જનાર શાંત્યાભાઈ હોવાનું અને તેને રણછોડપુરા 4 રસ્તા નજીક આવેલ ગોપાલ ટોબેકામાં કામ કરતા સોમાભાઈ લક્ષ્મણભાઈ તથા બીજા એક ઈસમે મારી નાખેલ હોવાનું જણાઈ આવતા જે અંગે તપાસ કરતા શાંત્યાભાઈ કાનાજી માજીરાણા રહે સરનાવાડા તાલુકો રેવદર જિલ્લો સિરોહી રાજવાડાને છેલ્લા 4 વર્ષથી તેના જ કુટુંબી ભાઈ લક્ષ્મણભાઈ રાવતાજી માજીરાણાના પત્ની રેખા સાથે આડા સંબંધ હતા અને એકવાર આ શાંત્યાભાઈ તેને ભગાડીને લઈ ગયેલો હોવાની હકીકત જાણવા મળેલ હતી. તેમજ ગઈ તારીખ 29/7/2017 રોજ મરણ જનાર શાંત્યાભાઈ રાત્રિના 11-1 વાગ્યાના સુમારે આ રેખાબેન ગોપાલ ટોબેકમો મજૂરી કામ કરતી હોય જેને મરવા ગઈ તે દરમિયાન રેખાના પતિ લક્ષ્મણ તથા તેના કુટુંબી સારા સોમાભાઈ કારાજી માજીરાણા તથા ગોપાલભાઈ ઉર્ફે કિયો કારાજી હાલીવાડા તાલુકો કાલિંદી જિલ્લો સિરોહી રાજવાડાએ મરી જનાર શાંત્યાભાઈના હાથ પગ બાંધી લાકડાના ધોકા વડે માર મારી માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિર્જાવી ખૂન કરેલ અને ત્યારબાદ સોમાએ પોતાના ઓળખીતા સુરેશભાઈ ઠાકુરએ હસનાપુરવાળાને પોતાના સંબંધી બીમાર હોવાની રાજસ્થાન જવાનું કહી ઇક્કો ગાડી લઈ બોલાવતા સદરી ઇક્કો ગાડી લઈ આવતા જલ્દી ગાડી પાછળ પાછી વાળી દે તેમ કહી ઉતાવળે મરનારની લાશ ઇક્કો ગાડીમાં નાખી ઈડર જવાનું કહી આરસોડિયા ગામેથી ગાડી પાછી વરાવી સપ્તેશ્વર ફુદેડા રોડ ઉપર સાબરમતી નદીના પુલ નજીક ગાડી ઊભી રખાવી રોડની સાઈડમાં આવેલા બાવરની જાડીમાં લાશ નાખી ઇક્કો ગાડીવાળા સુરેશભાઈને સદરીને ત્રણેય સોમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી રાજસ્થાન ભાગી ગયેલ હોવાનું જણાઈ આવતા સદરી આરોપીઓ પૈકી સોમાભાઈના પિતા કારાજી પાસેથી મળેલ માહિતી આધારે સદરી આરોપીઓ લુણોલ નજીક તેઓનું વતન બાજુ હોવાનું જણાઈ આવતા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓના સંભવિત આશ્રયના સ્થળોએ તપાસ કરાવતા સદરી ત્રણેય આરોપીઓ સનાવાડાથી મરી આવતા તેઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરેલ છે. રાજેશ ચાવડા, ZSTV ઈડર.